नमस्कार विद्यार्थी मित्रों, हमें आज आप धोरण 10 पाठ 15 आर्थिक विकास बराबर समाज विद्या में 15 पाठ आर्थिक विकास ये समझीशू। हमें गया वीडियो में आप पाठ 1 जे छे बराबर ए पूर्ण करू तो एनु स्वाध्याय जे छे बराबर एनी जे नोंध हती ए गृह कार्य में आप तमे बधाए करी लीधी हशे। तो हवे आज आपणे नवो चेप्टर शुरू करवाना छे जेनुं नाम शुं छे, आर्थिक विकास। हवे पहले तो आपणे समजीए आर्थिक विकास। अच्छा, आर्थिक विकास छे बराबर ए एटले आर्थिक विकासनी प्रस्तावना अने एनी व्याख्या एना विशे माहिती मेळवी। तो आर्थिक विकास कोने कहेवाय? तो सामान्य रीते आपणे कहेवा जाय तो कोई पण देश छे बराबर, कोई पण देश छे एनी माथादीठ आवक छे एमां, अथवा तो देशनी आंतरराष्ट्रीय अने आंतरिक आवक छे एनामां बराबर, अने लोकोना जीवन धोरणमां अने लोकोनी आवकमां वधारो थाय त्यारे आपणे मानीए छीए के देशनो केवी रीते विकास थई रह्यो छे, आर्थिक विकास थई रह्यो छे आपणे कहीए छीए बराबर। हवे सामान्य રીતે આપણે જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ છે બરાબર એ શું અનુભવ હોય, એ લોકોને શું હોય કે આપણે ભૌતિક સુખ સુવિધાઓ મેળવીએ, ભરપૂર ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર આપણે જીવન જીવીએ બરાબર, એવી લોકોને ખૂબ જ ઈચ્છાઓ છે, બધા જ લોકોને હોય। પણ જે ગરીબ લોકો હોય છે બરાબર, કે જે માન પોતાનું જીવન સારી રીતે જીવી શકતા, જેમ કે પોતાની જરૂરિયાત ખાવાનું છે, પીવાનું છે, રહેવાનું છે, પહેરવા માટે કપડાં છે, આપણી સામાન્ય જરૂરિયાતો જે આપણે કહીએ છીએ એ માન પૂરી કરી શકતા હોય, એની માટે તો આ ભૌતિક સુખ સુવિધાપૂર્ણ જીવન જીવવું એ માત્ર શું હોય છે, એક સ્વપ્નું જ હોય છે બરાબર। તો હવે આર્થિક વિકાસ એટલે શું, આગળ આપણે ચોપડી પ્રમાણે એની માહિતી મેળવીએ તો શું કહે છે કે આર્થિક વિકાસ, તો કે આજના યુગમાં, આજે આધુનિક યુગ છે, આજે એનામાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે। વિશ્વનો જે દરેક, વિશ્વના જેટલા દરેક દેશો છે બધા જ દેશો શું પ્રયત્ન કરે છે કે પોતાના દેશનો શું થાય, વિકાસ થાય બરાબર। હવે વિકાસ જે છે એ માત્ર આર્થિક રીતે વિકાસ નહીં પણ કેવી કેવી રીતે વિકાસ થાય, તો કે સામાજિક રીતે પણ દેશનો વિકાસ થાય એવા પ્રયત્ન કરતા રહે છે બરાબર। હવે વિકાસ જે છે એનામાં શું કહે છે કે વિકાસ એટલે શું, તેનામાં ત્રણ પરિબળો આધારિત છે વિકાસ ઉપર, મેં તમને કીધું એ પ્રમાણે। પહેલે તો રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, પછી બીજું દેશની માથાદીઠ આવકમાં વધારો થાય, અને ત્રીજું લોકોના જીવન ધોરણમાં સુધારો થાય બરાબર। એટલે સામાન્ય રીતે આર્થિક વિકાસ કોને કહેવાય છે, અથવા તો કોઈ પણ દેશે આર્થિક વિકાસ સાધે એ ક્યારે કહેવાય? તો શું કહે છે કે જ્યારે દેશમાં જે આવક જે છે બરાબર એ આવકમાં વધારો થાય બરાબર, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ત્યારે, અને ત્યાર પછી શું કહે છે કે માથાદીઠ આવક, લોકો જે છે એની માથાદીઠ આવકમાં વધારો થાય ત્યારે, અને ત્યાર પછી લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, આ ત્રણ બાબતો જે છે એનામાં વધારો થાય ત્યારે આપણે કહીએ છીએ કે કોઈ પણ દેશે કેવો વિકાસ કર્યો, આર્થિક વિકાસ કર્યો એમ કહેવામાં આવે છે બરાબર। હવે શું કહે છે કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય છે, રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો કે દેશની જે કુલ આવક છે ને એને આપણે શું કહીએ છીએ, રાષ્ટ્રીય આવક કહીએ છીએ, અને માથાદીઠ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે। હવે પહેલે તો આપણે જોઈએ તો દેશની જે રાષ્ટ્રીય આવક છે એને શું કહેવાય, તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય। ત્યાર પછી શું કહે છે કે દેશની જે કુલ આવક થઈ એને આપણે કુલ વસ્તી વડે ભાગીએ તો આપણે શું મળે છે, માથાદીઠ આવક મળે છે। તો હવે પહેલે આપણે જોઈએ માથાદીઠ આવક બરાબર, માથાદીઠ આવક જે છે એ કોને કહેવાય છે, તો આપણે જોઈએ તો માથાદીઠ આવક બરાબર આપણે શું જોયું, તો દેશની કુલ આવક ભાગ્યા શું કરવાનું હોય, આપણે દેશની કુલ આવક ભાગ્યા દેશની જે કુલ વસ્તી છે બરાબર, તો આપણને શું મળે છે, તો કે માથાદીઠ આવક મળે છે બરાબર। તો આપણે આ જે છે યાદ રાખવાનું છે કે કુલ માથાદીઠ આવક જે છે બરાબર
બરાબર એ આપણને ક્યારે મળે છે માથા દેખાવો તો જ્યારે દેશની કુલ આવક ભાગ્યા દેશની કુલ વસ્તી કરીએ તો આપણને શું મળે છે તો કે માથા દીઠ આવક મળે છે બરાબર માથા દીઠ આવક એટલે કે પ્રત્યેક એક એક વ્યક્તિની આવક ખ્યાલ આવ્યો આટલું બરાબર તો હવે શું કહે છે કે જ્યારે માથા દીઠ આવકમાં વધારો થશે દેશની કુલ આવકમાં વધારો થશે તો ઓટોમેટિક શું થશે દેશનો આર્થિક વિકાસ થશે બરાબર ખ્યાલ આવ્યો બાળકો કે આર્થિક વિકાસ કોને કહેવાય છે આર્થિક વિકાસ માટે ત્રણ મહત્વના જે છે બરાબર એ જરૂરી છે આપણે જોયા અને એનામાં માથા દીઠ આવક દેશની કુલ આવક અને દેશની કુલ વસ્તી તો દેશની કુલ વસ્તી અને દેશની કુલ આવકને ભાગાકાર કરીએ એટલે આપણને શું મળશે માથા દીઠ આવક મળશે બરાબર ચલો હવે આપણા દેશમાં છે બરાબર આઝાદી પછી આપણો દેશ છે એ કેવું થયું છે આર્થિક વિકાસ જે છે આપણા દેશનો એ ધીરે ધીરે વધ્યો છે આઝાદી પછી કારણ કે આપણા દેશમાં પહેલે ખૂબ જ વધારે પ્રમાણમાં ગરીબાઈ હતી પણ ધીરે ધીરે આપણા દેશનો આર્થિક વિકાસ થવા લાગ્યો છે લોકોને સામાન્ય જરૂરિયાતો છે બરાબર રહેવાની ખાવાની પીવાની બરાબર જે જીવન જરૂરિયાતની મહત્વની જરૂરિયાતો છે જીવનની એ લોકોની ધીરે ધીરે સંતોષવા લાગી છે એટલે આપણો દેશ જે છે ભારત દેશ એ શું કરી રહ્યો છે આર્થિક વિકાસ કરી રહ્યો છે એવું આપણે માનીએ છીએ બરાબર ચલો હવે ત્યાર પછી આપણે જોઈએ તો શું કહે છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત બરાબર ત્યાર પછી જે મુદ્દો આવે છે એ શું છે તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો જે તફાવત છે એ આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય આપણે એ સમજીશું બરાબર તો આર્થિક વિકાસ તો આપણે જોયું શું જોયું તો માથા દીઠ આવક વધે બરાબર પછી લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે અને દેશની આવકમાં વધારો થાય તો શું થશે ઓટોમેટિકલી આર્થિક વિકાસ થઈ જશે હવે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય એ ક્યારે થાય તો પહેલો જે છે મુદ્દો બરાબર એ શું છે કે વિકાસની પ્રક્રિયાના આધારે હવે પહેલે વિકાસની પ્રક્રિયાના આધારે બંને વચ્ચેનો તફાવત જોઈએ બરાબર કે વિકાસના વિકાસ ઉપર આધારિત હોય તો બંને વચ્ચે શું તફાવત છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે તો શું કહે છે કે જ્યારે વિકાસની પ્રક્રિયા હોય ત્યારે આર્થિક વિકાસ જે છે પ્રથમ અવસ્થા છે આર્થિક વિકાસ પહેલાં થશે અને આર્થિક વિકાસ થયો એટલે આપણે શું કરીશું કે આર્થિક વૃદ્ધિ પણ થઈ બરાબર એટલે સૌ પ્રથમ આપણે પગથિયાં ચડી બરાબર તો સૌ પ્રથમ પહેલે શું આવે છે એનામાં આર્થિક વિકાસ આવશે આર્થિક વિકાસ થશે તો જ શું થશે આર્થિક વૃદ્ધિ હશે એટલે પહેલો પગથિયો જે છે પ્રથમ અવસ્થા શું છે આર્થિક વિકાસ કરવો આર્થિક વિકાસ થયો તો એનામાં ઓટોમેટિકલી ધીરે ધીરે આર્થિક વૃદ્ધિ પણ થતી જશે બરાબર જ્યારે આર્થિક વૃદ્ધિ જે છે આર્થિક વિકાસ પછીની અવસ્થા છે પહેલે આર્થિક વિકાસ થઈ જાય એના પછી આર્થિક વૃદ્ધિ થાય છે ક્યારે તો વિકાસની પ્રક્રિયામાં બરાબર એના પછીનો બીજો પોઈન્ટ જોઈએ તો શું કહે છે કે આ અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારિત અર્થતંત્રમાં જે પરિવર્તન થાય છે એને આધારિત આ બંને વચ્ચે તફાવત જોઈએ તો આર્થિક વિકાસ કોને કહેવાય તો શું કહે છે કે જ્યારે આપણે નવા નવા સંશોધનોના આધારિત ઉત્પાદનમાં થતો વધારો છે એ આર્થિક વિકાસ કહેવાય છે બરાબર આપણે અલગ અલગ નવા નવા સંશોધનો કરે અને એને આધારિત આપણે જે વસ્તુઓ ઉત્પાદિત કરીએ છીએ એ ઉત્પાદનમાં શું થયો તો કે વધારો થયો તો આપણે એને શું કહીએ છીએ આર્થિક વિકાસ કહીએ છીએ જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ બરાબર તો આપણે ખેતી કરીએ છીએ ખેતીમાં આપણે ઘઉં છે ચણા છે બરાબર ડાંગ છે એ બધા જેવા પાકો છે એના બિયારણો જે છે બરાબર નવા બિયારણોની શોધ થઈ અને એને કારણે ઉત્પાદન જે છે એ શું થઈ ગયું વધી ગયું તો આને આપણે શું કહીએ છીએ આર્થિક વિકાસ કહીએ છીએ તો ખ્યાલ આવ્યું બાળકો આર્થિક વિકાસ કોને કહેવાય તો કે શું કહે છે કે જ્યારે આપણે નવા નવા કોઈપણ સંસાધનો જે છે એનો ઉપયોગ કરીએ અને ઉત્પાદનને વધારીએ તો એ આર્થિક વિકાસ થયો એમ કહેવાય જ્યારે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય છે તો શું કહે છે કે આપણે ખેડાણલાયક જે જમીન હોય બરાબર ખેડાણલાયક જે જમીન જેમાં આપણે ખેતી કરી શકાય એવી જમીન જે છે એ જમીનમાં આપણે વધારો કરીએ બરાબર એ જમીન ખેતીલાયક જમીન જે છે એનામાં વધારો કરીએ તો ત્યારે એને શું કહેવાય છે આર્થિક વૃદ્ધિ કહેવાય છે નવા સંસાધનનો ઉપયોગ કરી અને ઉત્પાદન વધુ થાય તો વિકાસ થયો એવું કહેવાય પણ આપણે ખેતીલાયક જમીનમાં વધારો કરીએ બરાબર તો શું કહેવાય છે આર્થિક વૃદ્ધિ થઈ એમ કહેવાય છે બરાબર હવે ત્રીજો પોઈન્ટ જોઈએ તો કે શું કહે છે કે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં વિકસિત અને વિકાસશીલ
पहले तो विकसित अने विकासशील में जोईए के भारत देश सेना मारे छे विकसित में आवे के विकासशील में आवे तो आपणो देश सेना मारे छे विकासशील में भारत जे छे हजी विकास करी रह्यो छे विकसित એટલે એવા કે જેનો વિકાસ થઈ ગયો છે બરાબર જેમ કે અમેરિકા છે અમેરિકા સેમાં આવે છે વિકસિત દેશોમાં કે જેનો વિકાસ થઈ ગયો છે એકદમ જ સારામાં સારા દેશોમાં એની ગણના થાય છે જ્યારે આપણો ભારત દેશ જે છે એ કેવો છે તો કે વિકાસશીલ છે હજી વિકાસની જે પ્રક્રિયા છે એ આગળ વધી રહ્યો છે બરાબર તો હવે વિકાસશીલ અને વિકસિત દેશોના સંદર્ભમાં આપણે જોઈએ આ બંને વચ્ચેનો તફાવત તો શું કહે છે કે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે શું કહે છે કે વિકસિત દેશો જે છે એની રાષ્ટ્રીય આવક શું થાય છે એમાં સતત વધારો થતો રહે છે એ આર્થિક વૃદ્ધિ કહેવાય જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે બંને વચ્ચે આર્થિક શું કહે છે વિકસિત અને વિકાસશીલ બંને દેશોમાં આર્થિક જે વૃદ્ધિ છે આર્થિક આવક જે છે બરાબર એનામાં વધારો થાય જ છે પણ જે વિકસિત દેશો છે એનામાં આર્થિક વિકાસ જે છે એનામાં વધારો થાય એની આવકમાં વધારો થાય તો એને આપણે શું કહીશું આર્થિક વિકાસ કહીશું બરાબર પણ જ્યારે શું કહે છે કે જે વિકસિત દેશો છે જેમ કે અમેરિકા બરાબર આપણે ઉદાહરણ લઈએ અમેરિકા અમેરિકા કેવો દેશ છે વિકસિત દેશ છે તો વિકસિત દેશની આવકમાં વધારો થતો હોય સતત તો એને કહેવાય છે આર્થિક વૃદ્ધિ પણ જ્યારે વિકાસશીલ દેશો છે જેમ કે ભારત તો એની આવકમાં સતત વધારો થાય તો એને કહેવાય આર્થિક વિકાસ બરાબર ખ્યાલ આવ્યો વિકસિત દેશો હોય અને એની આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય પણ જ્યારે વિકાસશીલ દેશો છે અને એની આવકમાં વધારો થાય છે તો એને આર્થિક વિકાસ કહેવાય છે બરાબર ખ્યાલ આવીને બાળપાડલો હવે ત્યાર પછીનો આપણો જે મુદ્દો છે એ શું કહે છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિકાસશીલ હજી વિકાસ કરી રહ્યા છે બરાબર એનો વિકાસ થયો નથી એ વિકસિત નથી થઈ રહ્યા હજી એ વિકાસની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે એવા દેશના આપણે લક્ષણો જોઈએ બરાબર અર્થતંત્રના તો પહેલું શું કહે છે કે વિકાસશીલ અર્થતંત્ર અને વિકસિત અર્થતંત્ર બરાબર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે વિકાસશીલ કોને કહેવાય અને વિકસિત કોને કહેવાય એ બંનેને અલગ પાડવા માટે શેનો મહત્વનો ફાળો છે તો કે માથાદીઠ આવકનો માથાદીઠ આવક દ્વારા બંનેને એ લોકો શું કરે છે અલગ કરે છે કે કોને માથા કોને વિકસિત કહેવાય અને કોને વિકાસશીલ કહેવાય જેથી માથાદીઠ આવક ખૂબ જ વધારે હોય એ વિકસિત દેશોમાં આવે અને જેની માથાદીઠ આવક ઓછી હોય તેનામાં આવે વિકાસશીલ દેશોમાં આવે બરાબર ચલો ત્યાર પછી શું કહે છે કે વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં 735 ડોલરથી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે 2004માં વિશ્વ બેંકે નક્કી કર્યું હતું કે જે દેશની માથાદીઠ આવક જે છે બરાબર એ 735થી ઓછી હોય બરાબર કેટલાથી તો કે 735 ડોલરથી બરાબર આટલી ડોલરથી જેની આવક શું હોય ઓછી હોય એ બધા કેવા દેશ કહેવાશે તો શું કહે છે લોકો કે એ બધા દેશ જે છે વિકાસશીલ દેશ કહેવાશે અને જ્યારે 735 ડોલરથી વધારે આવક હોય તો એ બધા દેશને વિકસિત દેશ કહેવાશે બરાબર હવે જે બધા દેશોની આવક આનાથી ઓછી એ કેવા દેશ કહેવાયા વિકાસશીલ કહેવાયા હવે વિકાસશીલ અર્થતંત્રના આપણે જે લક્ષણો છે એનામાંથી પહેલું લક્ષણ જે છે એ જોઈએ શું કહે છે નીચી માથાદીઠ આવક આવક કેવી નીચી બરાબર માથાદીઠ આવક નીચી હોય તો સ્વાભાવિક છે એ દેશની જે પૂરેપૂરી આવક હશે બરાબર દેશની કુલ જે આવક હશે એ પણ શું હશે ઓછી હશે દેશની કુલ આવક ઓછી એટલે દેશ કેવો થઈ ગયો વિકાસશીલ થયો બરાબર હવે શું કહે છે કે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક શું જોવા મળે છે સામાન્ય રીતે નીચે જોવા મળે છે જ્યારે વસ્તી વૃદ્ધિ જે છે એ ખૂબ જ વધારે જોવા મળે છે આવક ઓછી હોય અને વસ્તી જે છે એ શું હોય વધારે હોય તો સામાન્ય રીતે થવાનું જ છે બરાબર ગરીબાઈ વધવાની જ છે તો જે નીચી માથાદીઠ આવક છે એ ખૂબ જ મહત્વનું જે છે એ પાયો છે કોનામાં તો વિકાસશીલ વિકાસશીલ જે દેશ છે એની અંદર બરાબર
ત્યાર પછી શું કહે છે કે જો માથાની આવકજ નીચી હશે તો આપણું જીવન ધોરણ પણ કેવું હશે નીચું હશે બરાબર એ સારી રીતે જીવન જીવી શકતા ન હોય એમની સામાન્ય જરૂરિયાતો છે જે ખાવાની પીવાની રહેવાની બરાબર એ જરૂરિયાતો પણ એ લોકો સંતોષી શકતા ન હોય એટલે એ ગરીબી રેખામાં આવે તો પેલું જે મુદ્દો છે સમજાઈ ગયો નીચી માથાદીઠ આવક બરાબર સીધા લક્ષણો જોઈએ છે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં પહેલું આવે છે નીચી માથાદીઠ આવક તો સામાન્ય રીતે માથાદીઠ આવક નીચી હશે બરાબર એટલે શું થશે કે જ્યારે પણ વિકાસશીલ દેશો છે ના માથાદીઠ આવક ઊંચી હશે માથાદીઠ આવક ઊંચી સોરી નીચી હોય એટલે શું થશે એ લોકો પોતાનું જીવન સારી રીતે જીવી શકશે નહીં ત્યાર પછીનો બીજો મુદ્દો આવે છે વસ્તી વૃદ્ધિ તો શું કહે છે કે વિકાસશીલ રાષ્ટ્રમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે અને આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે જે વસ્તી વૃદ્ધિ છે બરાબર એ આ વિકાસશીલ દેશોમાં ખૂબ જ વધારે જોવા મળશે બરાબર અને સામાન્ય રીતે 2%થી પણ વધુ વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે બરાબર ત્યાર પછીનો જે ત્રીજો મુદ્દો છે એ શું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન બરાબર હવે વિકાસશીલ દેશ જે છે બરાબર વિકાસશીલ દેશો એ કૃષિ ક્ષેત્ર પર વધારે આધારિત હશે બરાબર કૃષિ ક્ષેત્ર ઉપર ખૂબ જ વધારે પડતા આધારિત હશે બરાબર અમુક જ ટકા એવા હશે કે જે શું કરતા હશે વેપાર વાણિજ્યમાં અથવા તો નોકરીઓમાં રોકાયેલા હશે બાકી લગભગ સુધીના બધા જ 18 વધારે ભાગના લોકો સેનામાં જોડાયેલા હોય છે વિકાસશીલ દેશોમાં કૃષિ ક્ષેત્રે જોડાયેલા હોય છે બરાબર હવે જોઈએ તો શું કહે છે કે વિકાસશીલ રાષ્ટ્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે બરાબર સૌથી મહત્વની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ પૈસા કમાવા માટેની સૌથી મહત્વની જે પ્રવૃત્તિ છે એ વિકાસશીલ દેશોમાં કઈ હોય છે કૃષિ બરાબર અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે કેટલા ટકાથી પણ વધારે તો કે 60%થી પણ વધારે લોકો શું હોય છે કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત હોય છે બરાબર અને શું કહે છે બીજું કે લગભગ સુધી દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25% આસપાસ હોય છે જે દેશની કુલ આવક જે હોય ને રાષ્ટ્રીય આવક કુલ દેશની આવક એનામાં કેટલા ટકા ખેતી કૃષિ ક્ષેત્રનો ખેતી ક્ષેત્રનો ફાળો હોય તો કે 25% જેટલો હોય છે બરાબર તો પહેલે તમે મુદ્દામાં શું લખી શકો કૃષિ તો કે વિકાસશીલ દેશોમાં લગભગ સુધી આર્થિક જે છે આર્થિક રીતે લોકો સેનામાં જોડાયેલા હોય છે કૃષિ ક્ષેત્રમાં લગભગ 60% જેટલા લોકો કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા હોય છે અને દેશની કુલ આવકના 25% આવક જે છે તેમાંથી મળે છે કૃષિ ક્ષેત્રમાંથી મળે છે બરાબર ખ્યાલ આવ્યો આપણો આ પોઈન્ટ ત્રીજો પહેલા પછી ચોથો પોઈન્ટ શું આવે છે આવકની વહેંચણીની અસમાનતા આવકની અસમાનતા હવે આવકની અસમાનતામાં શું કહેવા માંગે છે આની અંદર કે વિકાસશીલ રાષ્ટ્રમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે આવકમાં અને એના ઉત્પાદનના જે સાધનો છે એની વહેંચણીમાં શું જોવા મળે છે અસમાનતા સમાન રીતે વહેંચી અને સમાન રીતે આવક હોતી નથી બરાબર એ સમજીએ કે તો શું કહે છે કે આ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે અસમાનતા ક્યાં જોવા મળે છે તો ગ્રામીણમાં પણ જોવા મળે છે અને શહેરી બંનેમાં જોવા મળે છે દેશમાં ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકના 40% હિસ્સો ધરાવે છે કુલ રાષ્ટ્રીય આવક જે આપણી હોય બરાબર કુલ રાષ્ટ્રીય આવક ધારો કે આપણી છે બરાબર 100% છે રાષ્ટ્રીય આવક એનામાંથી શું કહે છે લોકો કે 20% કોણ છે ધનિક લોકો છે એની આવક કેટલી હોય છે તો 40% કુલ 40% આવક કોની હોય ધનિકોની હોય તો બાકી બચી કેટલી 100 માંથી 60% તો એ 60% આવક જે છે બરાબર એ કોની આવી તો મધ્યમ અને ગરીબ વર્ગની આવી બરાબર એનામાંથી શું કહે છે કે 20% ગરીબ લોકોની રાષ્ટ્રીય આવક માત્ર 10% હિસ્સો ધરાવે છે બરાબર પૂરા દેશમાંથી 20% ધનિકોની આવક 40% સુધીની હોય છે જ્યારે શું કહે છે કે ગરીબ લોકો જે 20% ગરીબ લોકો છે એની માત્ર 10% હિસ્સો આવકમાં એ ધરાવે છે એટલે શું કહે છે કે આમ આપણી આવકની વહેંચણી પણ કેવી જોવા મળે છે ખૂબ જ અસમાન જોવા મળે છે તેની અંદર વિકાસશીલ અર્થતંત્રમાં બરાબર ત્યાર પછી શું કહે છે કે બેરોજગારી હવે બેરોજગારી જે છે એ જોઈએ
तो विकासशील देशनुं महत्वनुं लक्षण आपणे एक गणी शकीए छीए बेरोजगारी। सौथी महत्वनुं लक्षण विकासशील अर्थतंत्रमां जोवा मळे छे बेरोजगारी, बराबर। हवे आ देशमां बेरोजगारीनुं प्रमाण कुल श्रमिकोना 3% करता वधारे होय छे। कुल जेटला श्रमिको छे एनाथी 3% पण वधारे श्रमिको केवा होय छे? बेरोजगार होय छे, बराबर। आ देशमां बेरोजगारी जुदा जुदा स्वरूपे होय छे। देशमां बेरोजगारी जे छे ई केवी होय तो के जुदा जुदा स्वरूपे होय छे, बराबर। मौसमी बेरोजगारी होय छे, पर्यटनीय बेरोजगारी होय छे, औद्योगिक बेरोजगारी होय छे, छुपी बेरोजगारी होय छे। आटला बेरोजगारीना अलग अलग प्रकारो होय छे, बेरोजगारी अलग प्रकारनी होय छे, बराबर। ત્યાર પછી કહે છે કે બેરોજગારી જે છે એ કેવા સમયની હોય છે? તો લાંબા સમયગાળા સુધી હોય છે, બરાબર। થોડા ઘણા સમયની નહીં પણ કેવા સમયની હોય છે? ખૂબ જ લાંબા સમયની બેરોજગારી જોવા મળે છે, બરાબર। આપણે કેટલા મુદ્દા જોયા અત્યાર સુધી? નીચે માથાકીય ઠાવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, બરાબર। આટલા 5 મુદ્દા આપણે જોયા, બાળકો સમજમાં આવે છે ને? ખાસ કોપીમાં વાંચતા રહેજો અને ધ્યાન આપતા રહેજો। આ પ્રશ્ન ખૂબ મોસ્ટ 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 આઈએમપી છે, આ પ્રશ્ન પૂછાય જ છે, બરાબર। તો ત્યાર પછી હવે આવે છે છઠ્ઠું, કયું આવે છે? ગરીબી, બરાબર। ચલો તો ગરીબી જોઈએ। તો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે, જે વિકાસશીલ રાષ્ટ્ર જે છે એનું સૌથી મહત્વનું લક્ષણ। બીજું કયું આવે છે? ગરીબી, બરાબર। જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જે છે એને પણ પૂર્ણ ન કરી શકતા હોય, એને પણ સંતોષી ન શકતા હોય, તો એવા લોકોને આપણે ગરીબ કહીએ છીએ। પ્રાથમિક જરૂરિયાતો એટલે શું આવે ની અંદર? તો અનાજ છે, કપડાં છે, રહેવાનું છે, શિક્ષણ છે, આરોગ્ય છે, બરાબર। એવી જરૂરિયાતો પણ જે લોકો સંતોષી શકતા નથી એને આપણે શું કહીએ છીએ? ગરીબ કહીએ છીએ। અને આ ગરીબ જે છે એ દેશની કુલ વસ્તીના 1/3 લોકો ગરીબ હોય છે, બરાબર। વિકાસશીલ જે દેશ છે એનામાં દેશની કુલ વસ્તીના 1/3 લોકો શું હોય છે? ગરીબ હોય છે। 1/3 એટલે ઘણી એવી સંખ્યા ગરીબ હોય છે, બરાબર। ખ્યાલ આવ્યું ગરીબી? હવે એના પછી આવે છે દ્વિમુખી અર્થતંત્ર। હવે દ્વિમુખી અર્થતંત્ર એટલે શું એ જોઈએ આપણે। તો દ્વિમુખી અર્થતંત્ર એટલે કે બે મુખથી ચાલતું, બરાબર। કે શું કહે છે કે ઘણા બધા લોકો સેનામાં રોકાણ કરે, કૃષિ ક્ષેત્રમાં રોકાણ આવે, અને ઘણા લોકો શું કરતા હોય? નોકરી પણ કરતા હોય, તો આને કહેવાય બે મુખી અર્થતંત્ર, બરાબર। જોઈએ આપણે તો શું કહે છે કે વિકાસશીલ દેશના અર્થતંત્ર દ્વિમુખી સ્વરૂપ છે। એક બાજુ ગ્રામીણ વિસ્તારમાં કેવા હોય છે? પછાત લોકો, બરાબર, ખૂબ જ ગરીબ, જે ખેતી પ્રવૃત્તિથી જોડાયેલા હોય, જૂની પુરાણી તંત્ર નો ઉપયોગ કરતા હોય, ખેતી કરતા હોય, પણ ખેતીમાં નવા નવા જે સાધનો આવ્યા હોય, બરાબર, જે નવી ટેકનોલોજી પ્રમાણેના એનો ઉપયોગ કરે નહીં, તો એને શું કહેવાય છે? જૂની પુરાણી પદ્ધતિથી કરતા હોય એવા। અને બીજી બાજુ શું કહીએ છીએ આપણે? તો કે બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં જે નોકરીઓ કરતા હોય છે એમાં જોઈએ તો એ લોકો આધુનિક ઉદ્યોગો ચલાવતા હોય છે, એમાં નવા નવા ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય, નવા નવા શું કહે છે કે નવા નવા જે પણ બધા ઉદ્યોગોમાં મશીનરીઓ આવતી હોય એનો ઉપયોગ કરતા હોય। તો આવી રીતના બે દ્વિમુખી પદ્ધતિ જોવા મળે છે, બરાબર। કે જે ગ્રામીણ ક્ષેત્ર છે ત્યાં ખેતીનું ઉત્પાદન જૂની પુરાણી પદ્ધતિઓથી કરશે, રૂઢિચુસ્ત પદ્ધતિઓ એનાથી, જ્યારે શહેરી વિસ્તારોમાં મોટા મોટા ઉદ્યોગો છે અથવા તો મોટી મોટી કંપનીઓ છે ત્યાં ખાલી ખેતી ઉદ્યોગો છે, તો એનામાં લોકો શું કરશે? નવી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને પછી ઉત્પાદન કરશે। તો આને દ્વિમુખી કહેવાય કે બે મુખવાળું, એક લોકો ગ્રામીણ લોકો જૂની પુરાણી રૂઢિચુસ્ત પદ્ધતિથી ચાલશે, જ્યારે શહેરી લોકો નવી નવી પદ્ધતિઓ અપનાવશે, બરાબર। તો એને કહેવાય દ્વિમુખી અર્થતંત્ર। ત્યાર પછી આઠમો આવે છે પાયાની અપર્યાપ્ત સેવાઓ। જે પાયાની સેવાઓ છે, બરાબર, એ કેવી રહી જાય? અપર્યાપ્ત રહી જાય। પાયાની સેવાઓમાં શું આવે? તો કે અનાજ આવે, રહેઠાણ આવે, આરોગ્ય આવે, શિક્ષણ આવે, બરાબર। આ બધી જે સેવાઓ છે, વાહન વ્યવહાર છે, સંદેશાઓ છે, વીજળી છે, આ બધી સેવાઓ જે છે, બરાબર, એ અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે અને જે દેશોમાં વિકાસ માટે અવરોધરૂપ બને છે। આ બધી સેવાઓ જે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં મળી રહે છે આવા દેશમાં, અને એને કારણે જે દેશ જે છે, બરાબર, એનો વિકાસ જે છે એ અવરોધાતો રહે છે, બરાબર। ખ્યાલ આવ્યો પાયાની અપર્યાપ્ત સુવિધાઓમાં? ત્યાર પછી આવે છે નવમું, આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ। આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એનું સ્વરૂપ જે છે એ પણ ખૂબ જ મહત્વનું લક્ષણ છે વિકાસશીલ અર્થતંત્રમાં।
હવે આંતરરાષ્ટ્રીય વિકાસમાં શું કહે છે તો કે વિકાસશીલ દેશોમાં વિદેશી વેપારનું સ્વરૂપ અને માળખું અલગ જ જોવા મળે છે. વિદેશી વેપાર બહારેથી વેપાર કરતા બરાબર આપણે આપણા દેશમાંથી ત્યાં મૂકીએ વસ્તુઓ, ત્યાંથી આપણા દેશમાં વસ્તુઓ લઈ આવીએ બરાબર, તો એને કહેવાય વિદેશી વેપાર. તો વિદેશી વેપારનું માળખું જે છે એ એકદમ અલગ જ જોવા મળે છે વિકાસશીલ દેશોમાં બરાબર. સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ, નિકાસ કેવી વસ્તુની કરતા હોઈએ તો જે કાચા માલ છે એ અથવા તો ખેતીની જે ઉત્પાદન આપણે કરીએ છીએ બરાબર, અનાજ લઈએ તો એની આપણે શું કરીએ નિકાસ કરીએ અને એની આવક શું થાય છે આપણને ખૂબ ઓછી થાય છે. એટલું મોંઘું હોતું નથી, એ સસ્તું હોય છે. જ્યારે આપણે બહારના દેશમાંથી આયાત જે છે વસ્તુઓની આયાત એટલે આપણા પાસે આપણે મંગાવીએ છીએ વસ્તુઓ, એ તો આયાત જે છે એ આપણે શું કરીએ છીએ તો મોટી મોટી મશીનરીઓ છે બરાબર, અથવા મોંઘા મોંઘા એવા જે પણ ઉત્પાદન ઉદ્યોગો માટે મહત્વના એવા જે ટેકનિકલી એવા સાધનો છે એનું આપણે શું કરીએ છીએ આયાત કરીએ છીએ અને એનો ખર્ચ શું હોય છે ખૂબ જ વધારે હોય છે બરાબર. એટલે આપણે વિદેશમાંથી આવક ઓછી થાય છે જ્યારે આપણા દેશમાંથી આપણે પૈસા વિદેશમાં શું કરીએ છીએ વધારે મૂકીએ છીએ. એને કારણે પણ શું થાય છે દેશનો વિકાસ થઈ શકતો નથી, આવકની જગ્યાએ ખર્ચ શું થઈ જાય છે વધારે થઈ જાય છે બરાબર. વિકાસશીલ અર્થતંત્રમાં બીજું શું થાય છે કે આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એનામાં આવક ઓછી થાય અને ખર્ચ વધુ થઈ જાય છે એવું થાય છે બરાબર. એટલે પણ આપણે શું થઈ જઈએ છીએ પાછળ રહી જઈએ છીએ વિકાસની દ્રષ્ટિમાં. અને આ બધા આપણે લક્ષણો વિકાસશીલ અર્થતંત્રના જોયા ઉપર બરાબર, અને એમાંથી આપણે આપણો ભારત દેશ જે છે એ પણ શેનામાં આવે છે વિકાસશીલ અર્થતંત્રમાં જ આવે છે. એટલે આ બધે બધા નવે નવ લક્ષણો ભારતને પણ એટલા જ લાગવું પડે છે બરાબર. ચલો બાળકો આજે આપણે શું જોયું, આર્થિક વિકાસની વ્યાખ્યા જોઈ, પછી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સમજો બરાબર, કે આર્થિક વિકાસ કોને કહેવાય અને આર્થિક વૃદ્ધિ કોને કહેવાય છે. તો આર્થિક વિકાસ અને વૃદ્ધિમાં આપણે જોયું, ત્યાર પછી આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયા. જે વિકાસશીલ અર્થતંત્રમાં ભારત કેવો દેશ છે તો ભારતને પણ વિકાસશીલ જ છે એટલે એને પણ આ બધે બધા લક્ષણો લાગુ પડે છે. એના આપણે નવ લક્ષણો જોયા બરાબર, એક વાર રિપીટ કરી છે. નવું એમ તો પહેલું છે નીચી માથાની આવક, બીજું છે વસ્તી વૃદ્ધિ, ત્રીજું છે કૃષિ પર અવલંબન, ચોથું છે આવકની વહેંચણી અને અસમાનતા, પાંચમું બેરોજગારી, છઠ્ઠો ગરીબી, સાતમો દ્વિમુખી અર્થતંત્ર, આઠમું પાયાની અપર્યાપ્ત સેવાઓ અને નવમો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ બરાબર. તો આપણે જે આ લક્ષણ જોયા એ ખાસ વાંચજો, એ ખૂબ જ આઈએમપી છે બરાબર. અસ્તુ.